ગુજરાતના મોરબીમાં બનેલી જે ઘટનાને લઈને સમગ્ર મોરબીમાં શોકનું મોજું ફરી વળ્યું છે હાલ જે પ્રકારે જે ઝૂલતા પુલ હતું ત્યાં મોટી દુર્ઘટના રોજ સમી સાંજે બની હતી જેમાં અત્યાર સુધીમાં એકસો પચીસથી એકસો ત્રીસ સમથિંગ લગભગ જે છે લોકોના મોત નીપજ્યા છે જેને લઈને તમામ તમામ મંત્રીમંડળ હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે તમામ લોકો હાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું ને આપણી સાથે હાલ જે કહેવાય લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા છે તેમની સાથે વાતચીત કરીશું કે સમગ્ર ઘટના વિશે જે એમણે પણ પોતાના પરિવારના કેટલાક સદસ્યો ગુમાવ્યા છે મોહનભાઈ જે સમગ્ર ઘટના બની હતી તમને કેવી રીતે જાણ થઈ હતી ને શું સમગ્ર બનાવ સામે આવ્યો હતો મોરબી એક નાનું સેન્ટર છે એટલે એક મિનિટમાં બધાને ખબર પડી જાય હું પણ એક દેશભક્તિનો કાર્યક્રમ હતો સરદાર પ્રતિમાનવનિધિનો કાર્યક્રમ હતો ની જ મિનિટ અમને ખબર પડી તાત્કાલિક અમે પંદર મિનિટમાં એ પહોંચી ગયા હતા તાત્કાલિક જે લોકો જીવિત હતા અને બહાર કાઢવાની જરૂર હતી એને પહેલાં કાઢ તાત્કાલિક કાઢવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા પછી પાણીમાં જે પડ્યા હતા અને જીવિત હતા એને તાત્કાલિક બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવ્યા ત્યાર પછી જે ડેડ બોડી હોય એને ગોતવાના પ્રયત્ન કરવામાં રાતના પૂરી રાત આ ઓપરેશન ચાલુ રહ્યું તો અત્યારે પણ ચાલુ જ છે કે જે ડેડ બોડી બાકી છે એ તાત્કાલિક મળે એના પરિવારજનોને હોપી તો એને થોડુંક મનની અંદર શાંતિ થાય અને એના પર આવેલું દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે જે દુર્ઘટના બની છે એ ભયંકર બની છે મોરબી માટે દુઃખદ છે ગુજરાત માટે આમ જનતા માટે દુઃખદ બનાવ બન્યો છે તમે અહીંયા પરિસ્થિતિ તમે આવ્યા તો કયા પ્રકારની હતી ગ્રાઉન્ડ લેવલ ઉપર કેવો માહોલ હતો ગ્રાઉન્ડ લેવલ ઉપર મોરબીના સેંકડો લોકો અહીંયા આવી ગયા હતા સેવાભાવી સંસ્થાઓ હોય કે યુવાનો હોય તરવૈયા હોય એ લોકો આવીને તાત્કાલિક ડેડ બોડીઓને જે બચાવવા માટેના કાર્યવાહી ઝડપભેર ચાલુ થઈ હતી તંત્ર પણ તાત્કાલિક દસ પંદર મિનિટમાં તંત્ર પણ આવી ગયું હતું કલેક્ટરથી માંડી ડીએસપીથી માંડી અને આખું તમામ હોસ્પિટલનો સ્ટાફ સિવિલનો સ્ટાફ બધા અહીંયા આવી ગયા હતા અને આમ જનતા મોરબીની હજારો લોકો એક કલાકની અંદર એકત્રિત થઈ ગયા હતા પાસે જે માહિતી મળી છે એમાં કેટલા લોકો મોતને ભેટ્યા છે એકસો વીસથી વધારે મને આંકડા મળ્યા છે હવે ડેડ બોડી બહુ જાજા નહીં જાજી નથી પણ બે ચાર ડેડ બોડી હોય એવું અમને જાણવા મળે છે આપના પરિવારના પણ બાર લોકો મોતને ભેટ્યા છે કોણ હતા એ લોકો તમારા સંબંધમાં મારા સંબંધમાં મારા જીજાજી છે મારા બનેવી એના મોટા ભાઈ છે એની ચાર દીકરી હતી ત્રણ જમાઈ હતા ને પાંચ બાળકો હતા ટોટલ બાર જણા એમાં અગિયારની ડેડ બોડી મળી છે એક હજી બાકી છે અહીંયા જે છે ઝૂલતા પુલ ખાતે જે છે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે અગિયાર જેટલા જે મોહન કુંડારીયા છે તેમના પરિવારના સભ્યો મળી ચૂક્યા છે અને હાલ એક જે છે મેમ્બર જે સભ્ય છે તેમની શોધખોળ ચાલી રહી છે અને સમગ્ર આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે પ્રકારે ક્રેન દ્વારા જે છે કાટમાળ બહાર કાઢવામાં આવી રહ્યો છે અને જે મૃતદેહ અત્યારે પણ સાતથી આઠ જેટલા મૃતદેહ છે જે અંદર કાટમાળમાં ફસાયા છે તેને પણ બહાર કાઢવાની કામગીરી જે છે પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાત પોલીસ અને ઇન્ડિયન જે આર્મી કહેવાય તમામ સંયુક્ત સંકલન સાથે જે છે સમગ્ર ઓપરેશનને પાર પાડવાની કામગીરી હાલ હાથ ધરી છે કેમેરામેન વિનોદ પરમાર સાથે ફેઝાન રંગરેજ સત્ય ડે ન્યૂઝ મોરબી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની